ઉપલેટા શહેરમાં સીએએ અને એનઆરસીના થઈ રહેલા કોંગ્રેસના અપપ્રચાર સામે ભાજપ દ્વારા આમ જનતાને સમજણ આપવા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના મુસ્લિમ સુરક્ષિત છે સમર્થન આપતી આ રેલી શહેરમાં ઉપલેટામાં નીકળી હતી, જ્યાં જન જન સુધી પહોંચવા માટે ભાજપ દ્વારા લોકસંપર્કને પત્રલેખન કેમ્પેઇન દેશભરમાં ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે ભાજપ દ્વારા જણાવે તો કોંગ્રેસ દ્વારા સીએના કાયદાનો દુષ્પ્રચાર કરવામાં આવ્યો છે. કાયદો કોઈની નાગરિકતા છીનવવા માટે નહીં પરંતુ નાગરિકતા અપાવવા માટે છે તેવું જણાવ્યું હતું. કોલેજના વિદ્યાર્થીઓ સહિત લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. 1.5 કિલોમીટર સુધી રેલી જોડાઈ હતી અને જેતપુર ડિવિઝન પોલીસ દ્વારા 125થી પણ વધારે પોલીસ ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો અને એસીએ અને એનઆરસીમાં ના સમર્થનમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ઉપલેટાના સીએના સમર્થનમાં વિશાળ રેલી નીકળી હતી. દાનભાઈ ચંદ્રવાડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ. કેન્દ્ર સરકાર દ્વારા જે સીએનો કાયદો લાગુ કરવામાં આવેલ છે, આ કાયદાને સમર્થન માટે ઉપલેટા નાગરિક સમિતિ દ્વારા આજે રેલીનું આયોજન કરવામાં આવેલ. આ રેલીની અંદર આશરે 1 કિલોમીટર લાંબી અને ઉપલેટાના વેપારીઓ, અન્ય સંસ્થાઓ, યુવા વર્ગ, દરેક લોકો અહીંયા ભાઈઓ તથા બહેનો જોડાયેલા હતા. આ રેલીની અંદર જે ભારતમાં, બાંગ્લાદેશમાંથી, પાકિસ્તાનમાંથી અને અફઘાનિસ્તાનમાંથી જે નિરાશ્રિતો જે આશરો લેવા માટે ભારતમાં આવ્યા છે, અને આ બધા જ નાગરિકોને ભારત દેશનું નાગરિકત્વ આપવા માટેનો જે કાયદો લેવો છે, આ વડાપ્રધાનને અમે સમર્થન આપવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું. અને આ અમારા આપણા વડાપ્રધાન છે એને ખૂબ ખૂબ બિરદાવી છે, અને આ જે કાયદો લાવ્યો છે એ ખૂબ સરસ, અને આમ સહકાર લોકોએ એને ખૂબ ખૂબ વધાવી લેવામાં આવેલ હતો.